गुड मॉर्निंग स्टूडेंट्स, विषय गुजराती, पाठ 8, कीड़ी हती के हाथी हसे। आ छे एक प्रश्नार्थ चिन्ह, एम आपणे एवुं कहे छे कि कीड़ी हती के हाथी हसे। तो अहींया आपणे एक सरस मजानुं गीत आप्युं छे, आ गीत आपणे गाईशुं अने पछी एने समजीशुं। तो बधाए गुजरातीनी चोपड़ी काढवानी छे अने पेज नंबर 119 पर आ गीत आपणे जोईशुं। तो चालो गाईए गीतडुं, बधाए मारी साथे गीत गावानुं छे। छड़नी साथी दोस्ती मारे, पन्नी साथी दोस्ती, हर्या फर्या पंखियो ना गानी साथे दोस्ती। छड़नी साथी दोस्ती मारे, पन्नी साथी दोस्ती, हर्या फर्या पंखियो ना गानी साथे दोस्ती। दरिया साथी दोस्ती मारे, काटा साथी दोस्ती, गड़िया गड़िया सरडियो ना साठा साथी दोस्ती। दरिया साथी दोस्ती मारे, काटा साथी दोस्ती, गड़िया गड़िया सरडियो ना साठा साथी दोस्ती। केरम साथी दोस्ती मारे, कूड़ी साथी दोस्ती, रंग रंग ना कागड़नी होड़ी साथे दोस्ती। केरम साथे दोस्ती मारे, कोड़ी साथे दोस्ती, रंग रंग ना कागड़नी होड़ी साथे दोस्ती। मम्मी साथे दोस्ती मारे, पप्पा साथे दोस्ती, सौथी मारा गड़िया गड़िया गप्पा साथे दोस्ती। मम्मी साथे दोस्ती मारे, पप्पा साथे दोस्ती, सौथी मारा गड़िया गड़िया गप्पा साथे दोस्ती। तो आ गीत बधाने ज खूब ज गम्यो हशे, तो तमारे घरे गावानुं छे। आ गीत सुरेश दलाले लख्यू छे। जोईए अहींया आ गीतमां शुं कहे छे, तो कि झाड़नी साथे दोस्ती मारे, એટલે કે મારે ઝાડની સાથે દોસ્તી છે અને પાનની સાથે પણ દોસ્તી છે। બધાએ ઝાડ અને પાન તો જોઈ જ હશે। હર્યા ફર્યા પંખીઓના ગાનની સાથે દોસ્તી, એટલે કે જે આકાશમાં પંખીઓ, સરસ મજાના પંખીઓ ઉડે છે અને પોતે કલરવ કરે છે, એની સાથે પણ મારે દોસ્તી છે। દરિયા સાથે દોસ્તી મારે, કાંઠા સાથે દોસ્તી, દરિયા સાથે પણ મારી દોસ્તી છે અને દરિયાનો જે કાંઠો આવે છે એની સાથે પણ મારી દોસ્તી છે। ગળ્યા ગળ્યા શેરડીઓના સાઠા સાથે દોસ્તી, એટલે શેરડી આ દેખાય છે, શેરડી શેરડીના જે સાઠા આવે છે એની સાથે પણ મારે દોસ્તી છે। તમે બધા શેરડી જોઈ જ હશે અને ખાધી પણ હશે, એટલે તમને તો ખબર જ હશે। કેરમ સાથે દોસ્તી મારે, ઘોડી સાથે દોસ્તી, એટલે કેરમ, આપણે કેરમ રમીએ છીએ એની સાથે પણ મારે દોસ્તી છે, એની સાથે પણ મને રમવું ખૂબ જ ગમે છે, અને ઘોડી ઘોડી એટલે કે કોળિયા સાથે, કોળિયા બનાવીને પણ રમવાની મને ખૂબ જ મજા આવે છે, એટલે કે એની સાથે પણ મારે દોસ્તી છે। રંગ રંગના કાગળની હોડી સાથે દોસ્તી, એટલે કે આપણે રંગ રંગની, આપણે દરિયાએ જઈએ છીએ ત્યારે આપણે કાગળની હોડી બનાવીએ છીએ, એટલે કે રંગ રંગના, એટલે કે અલગ 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 રંગના કાગળની આપણે હોડી બનાવીએ છીએ અને એનાથી પણ આપણે રમીએ છીએ, એટલે અહીંયા શું કહે છે કે રંગ રંગના કાગળની હોડી સાથે પણ મારી દોસ્તી છે। મમ્મી સાથે દોસ્તી મારે, પપ્પા સાથે દોસ્તી, મમ્મી સાથે પણ મારી દોસ્તી છે અને પપ્પા સાથે પણ મારી દોસ્તી છે। સૌથી મારા ગળ્યા ગળ્યા ગપ્પા સાથે દોસ્તી, એટલે સૌથી મારા ગળ્યા, એટલે મારા સૌથી વહાલા વહાલા એવા મારા મિત્રો સાથે મારી દોસ્તી, મમ્મી પપ્પાથી પણ વધારે મારે એમની સાથે દોસ્તી છે। એટલે અહીંયા એવું કહે છે કે પાન સાથે દોસ્તી છે, ઝાડ સાથે, પંખીઓ સાથે, દરિયા સાથે, કાંઠા સાથે, શેરડીઓના ગાંઠા સાથે, સોરી શેરડીઓના સાઠા સાથે, કેરમ સાથે, કોળી સાથે અને રંગના કાગળની હોળી સાથે, મમ્મી પપ્પા સાથે અને મિત્રો સાથે મારી દોસ્તી છે, એટલે અહીંયા દોસ્તની વાત કરવામાં આવી છે। તો આ ગીતમાં તમને ખબર પડી ગઈ છે શું કહેવા માંગે છે તે। હવે આગળ આપણે જોઈશું પેજ નંબર 120 પર, શોધો અને લખો ચિત્રમાં કોણ છે અને કોણ ક્યાં ક્યાં સંતાયું છે। અહીંયા આપણે એક સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો છે કે ચિત્ર આપ્યું છે, એ ચિત્રના આધારે આપણે એક
પ્રાણીઓ છે, પ્રાણીઓ પોતાની અલગ અલગ જગ્યા પર છુપાયા છે, એને આપણે શોધવાનું છે કે કોણ ક્યાં ક્યાં સંતાયું છે. અને એની નીચે આપણે નામ લખવાના છે પ્રાણીઓના, કે કયું પ્રાણી ક્યાં છુપાયું છે અને ક્યાં છે, એ આપણે બાજુના ખાનામાં લખીશું. તો જોઈએ આ ચિત્રમાં આપણે પહેલાં વાંદરો. વાંદરો ક્યાં સંતાયો છે? વાંદરો ઝાડ પર સંતાયો છે. વાંદરો દેખાય છે બધાને? તે આ વાંદરો ઝાડ પર સંતાયો છે, એટલે કે અહીંયા આપણે નીચે વાંદરો લખીશું. અને ક્યાં છે? તો આપણે એને ઝાડ પર લખીશું. ક્યાં છે? ઝાડ પર છે. બીજું જોઈએ આપણે સસલું. સસલું ક્યાં છે? સસલું ઘાસના ઝાડામાં છે. તો અહીંયા આપણે સસલું લખીશું. અને સસલું ક્યાં છે? તો સસલું ઘાસના ઝાડામાં છે. હવે આપણે ભૂંડ જોઈશું. ભૂંડ ક્યાં સંતાયું છે? દેખાય છે બધાને? તો આ છે ભૂંડ. ભૂંડ છે એ ખાડામાં છે, એટલે અહીંયા આપણે ભૂંડ લખીશું. પ્રાણીઓના નામમાં આપણે ભૂંડ લખીશું. અને ક્યાં સંતાયું છે? તો ખાડામાં સંતાયું છે, એવું લખીશું. હવે આગળ જોઈએ સાપ. તો સાપ ક્યાં સંતાયો છે? સાપ દેખાય છે બધાને? ક્યાં છે? તો સાપ એક ઝાડની બખોલમાં સંતાયો છે. દેખાય છે ને બધાને? તો અહીંયા આપણે લખીશું અહીંયા સાપ. અને ક્યાં છે? તો ઝાડની બખોલમાં સંતાયો છે. એવી જ રીતે આપણે જિરાફ. જિરાફ ક્યાં છે? જિરાફ ક્યાં સંતાયું છે? જિરાફ આ ઝાડીઓની પાછળ સંતાયું છે, એટલે અહીંયા આપણે જિરાફ લખીશું. અને ઝાડીઓની પાછળ સંતાયું છે. જિરાફ ક્યાં છે? તો જિરાફ ઝાડીઓની પાછળ સંતાયું છે. આવી જ રીતે આપણે અલગ અલગ બધા જ પ્રાણીઓને ક્યાં સંતાયા છે ને ક્યાં છે એ જોવાનું છે, અને પછી અહીંયા લખવાનું છે. હવે આગળ જોઈએ દોરો અને રંગ પૂરો. અહીંયા આપણને હાથી આપ્યો છે, પહેલો ચિત્ર, બીજું ચિત્ર, ત્રીજું ચિત્ર અને ચોથું ચિત્ર. તો અહીંયા સરસ આ બે ચિત્ર અધૂરા આપ્યા છે. એ અધૂરા ચિત્રને આપણે શું કરવાનું છે? દોરવાના છે. અને એમાં સરસ મજાના રંગ પૂરવાના છે. અહીંયા જોઈએ ચોથા ચિત્રમાં જે આગળનો ભાગ આપ્યો છે, જે માથાનો ભાગ આપ્યો છે, ત્યાં આપણે શું લખવાનું છે? છ છ છ લખવાનો છે. અહીંયા સ્વ 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 લખવાનો છે. પગના જે ભાગ છે ત્યાં સ્વ 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 લખવાનો છે. અને અહીંયા જે પેટનો ભાગ છે ત્યાં શું આપણે લખીશું? સ્ર લખીશું. અહીંયા જોઈએ કે ચિત્ર ચાર, જેવું ચિત્ર દોરો, આખું પેટ સ્ર સ્ર અને આખું માથું શું? સ્વ સ્વ. અને બધા જ પગમાં સ્વ સ્વ મનપસંદથી રંગ પૂરો અને લખવાનું છે. એટલે આ ચિત્ર તમારે અહીંયા દોરવાનું છે. અને આવી જ રીતે અહીંયા નામ લખીને તેની પર રંગ કરવાના છે. હવે આગળ આપણે એન ઘેન દીવાધેન એ નેક્સ્ટ પીરિયડમાં જોઈશું.